પપ્પા પપ્પા ક્યાં છો તમે? હા બોલ, શું હતું? પપ્પા, આ વેકેશનમાં આપણે ફરવા ક્યાં જઈશું? કોને? અરે ચણા, તારી મમ્મી જ્યાં કહે ત્યાં જઈશું. જા, તાર મમ્મીને પૂછ. શું પપ્પા, લગ્નને આટલા વર્ષ થયા તો પણ. ચણા, શું બોલ્યો? અરે કઈ નઈ કઈ નઈ, સારું, મમ્મીને પૂછું છું. મમ્મી મમ્મી, ક્યાં છે તું? બોલ, શું છે? મમ્મી, આપણે વેકેશનમાં ક્યાં ફરવા જઈશું? આપણે વેકેશનમાં એક લગ્નમાં જવાનું છે. હે? કોના લગ્નમાં? ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના. ક્યાં અને ક્યારે? ચૈત્ર સુદ 9, એટલે કે આ 10 તારીખે. પણ મમ્મી, જવાનું ક્યાં? અરે, આપણા પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં. પણ મમ્મી, કૃષ્ણ ભગવાન તો દ્વારકામાં રહેતા હતા, તો ત્યાં કેમ? રૂકમણીજી ભગવાન શ્રી કૃષ્ણને બહુ જ પ્રેમ કરતા હતા અને તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા. પણ શું મમ્મી? પણ એમના મોટા ભાઈ એમના લગ્ન એમના મિત્ર શિશુપાલ સાથે જબરદસ્તીથી કરાવવા માંગતા હતા. પછી શું થયું? પછી રૂકમણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને પત્ર લખ્યો અને એમને બચાવીને લઈ જવા વિનંતી કરી. અહો, પત્ર કે પ્રેમપત્ર? હા, કહેવાય છે કે દુનિયાનો પહેલો પ્રેમપત્ર હતો એ. હા મમ્મી, પછી શું થયું? પછી શું થવાનું હોય, ભગવાન શ્રી કૃષ્ણને પત્ર મળતા જ તેઓ વિદર્ભ દેશ એટલે કે આજના અરુણાચલ પ્રદેશમાં પહોંચી ગયા. ઓહો, એટલે બધે દૂર? હા, અને રૂકમણીજીને એમના ભાઈથી બચાવીને માધવપુર ઘેટ લઈ આવ્યા અને ચૈત્ર સુદ 12ના અહીં એમને લગ્ન કર્યા. મમ્મી, પછી શું થયું? પછી શું, વર્ષોથી માધવપુરના લોકો ભગવાનના લગ્નની ધામધૂમથી ઉજવણી કરે છે. ચૈત્ર સુદ 9થી ચૈત્ર સુદ 13 સુધી અહીં મેળો ભરાય છે. લગ્નની જોરદાર તૈયારીઓ થાય છે. ફુલેકો ભરાય છે, રૂકમણીજીનું મામેરું ભરાય છે, શ્રી કૃષ્ણની જાન આવે છે અને આખા દેશમાંથી કૃષ્ણ ભક્તો આ લગ્નને જોવા આવે છે. અને સાથે સાથે અહીં મેળો પણ ભરાય છે. માધવપુરનો મેળો એટલે આખી દુનિયામાં ફેમસ. અને રોજ સાંજે સૌરાષ્ટ્રના અને ઉત્તર પૂર્વ રાજ્યના લોકનૃત્ય એટલે કે અરુણાચલ પ્રદેશ, મણિપુર, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, સિક્કિમ અને મેઘાલય રાજ્યના લોકનૃત્ય અહીં રજૂ થાય છે. જોવાની બહુ જ મજા આવે છે. અને સાથે સાથે મોટા મોટા કલાકારો પણ એમનો સાહિત્ય ગીત સંગીતના ડાયરાઓ પણ થાય છે. બહુ જ મજો પડી જાય ચણા, બહુ જ મજો પડી જાય. મમ્મી મમ્મી, હું બેગ પેક કરવા જાઉં છું. અલા ચણા, હજુ વાર છે જવાની, ઉતાવળિયા, ઊભો રે ઊભો રે. ચણો તો ગયો બેગ ભરવા. તમે આવો છો ને માધવપુરના મેળામાં, શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નમાં?